સમાચારમાં આગળ વધીએ, જ્યાં ગોધરાથી પકડાયેલા આઈએસકેપીના 5 શંકાસ્પદોની પૂછપરછમાં ખુલાસા થઈ રહ્યા છે. પકડાયેલી મહિલા સૌથી વધુ વખત પાકિસ્તાન ગઈ હોવાનો ખુલાસો થયો છે. આ મહિલા સહિત 4 લોકો પણ પાકિસ્તાન અવરજવર કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. એ સિવાય નાણાકીય વ્યવહાર અને પાકિસ્તાન કનેક્શન અંગેની હવે તપાસ શરૂ કરાઈ છે. અલગ અલગ યુપીઆઈ આઈડી પર નાણાકીય વ્યવહાર થયા હોવાની પણ શક્યતા જોવાઈ રહી છે. સંવાદદાતા મિહિર સોની વધુ વિગત આપી રહ્યા છે. મિહિર, ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે, શું વિગત? સીધી રીતના જે પાકિસ્તાન કનેક્શન છે તે સામે આવ્યું છે, પરંતુ જે આઈએસકેપી મોડ્યુલર જે આતંકી સંગઠન છે તે સાથે લોકો સંકળાયેલા નથી. ગુજરાત પીએસએ જે ગોધરાથી ત્યાં પકડાયેલા 5 જે શંકાસ્પદ ની પૂછપરછમાં એક ખુલાસો થયો છે કે તેમાં તપાસ કરતા આ જે મહિલા હતી જે 5માંથી પકડાઈ છે તે સૌથી વધુ પાકિસ્તાન કે તે અવરજવર કરી છે. સાથે જ આ મહિલા સહિત 4 લોકો પાકિસ્તાન વધુ અવરજવર કરતા હતા. સાથે જ આ લોકોએ નાણાકીય વ્યવહાર છે તે પણ કર્યો છે. એટલે પાકિસ્તાનમાં ક્યાં નાણાકીય વ્યવહાર કર્યો છે, સાથે જ આ જે 5 લોકો હતા જે નાણાકીય વ્યવહાર તેમનો જે ફાઇનાન્શિયલ તે ખાસ એક એપ્લિકેશનના માધ્યમથી તે લોકો કરતા હતા, જેને લઈને જે આ શંકાસ્પદ જે નાણાકીય વ્યવહાર છે તે મળી આવ્યા છે. તે બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ માટે મંગાવી છે. જે માહિતી મળ્યા બાદ આ સંકળાયેલા તમામ જે શકમંદો છે તેના પરિવારની પણ નાણાકીય ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરી છે. આ ટ્રાન્ઝેક્શન આવ્યા બાદ ફરિયાદ છે તે નોંધાઈ શકે છે. ત્યારે પ્રાથમિક તપાસમાં તે પણ સામે આવ્યું છે કે 5 પૈકી 1 આઈએસઆઈએસ સહિત આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાની શંકા છે. પરંતુ હાલ તો તમામ પુરાવાને લઈને ગુજરાત ડીપીએસએ તપાસ શરૂ કરી છે અને આ 5 લોકોની અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. બિલકુલ મિહિર, તો વધુ કેટલીક પૂછપરછમાં અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે, ત્યારે અમે તમને વિગતો આપી દઈએ કે જ્યાં નાણાકીય વ્યવહાર થયા હોવાની આશંકાને પગલે પણ હવે તપાસ થઈ રહી છે.